આપણે ત્યાં બહુ સરસ મજાની પંક્તિ લખી, જાતિને પૂછીએ સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડા રહેંદો મ્યાન. બહુ અદ્ભુત વાત લખી કે તમારે કોઈ સાધુને જાણવો હોય ને તો એનો એ જાતિ નથી પૂછવાની, એનું જ્ઞાન પૂછવાનું છે. તમે કોઈ સાધુ પાસે જાઓ, પહેલા કયા સમુદાયના છો એ પૂછો કે તમારી પાસે જ્ઞાન કેટલું છે એ પૂછો. તમને નિસ્બત શેનાથી, સમુદાયથી કે જ્ઞાનથી? સાહેબ હું તો ઘણી વખત કહું છું કે અમને બધાને ભાગલા પડાવવામાં તમારા બધાનો બહુ મોટો હાથ છે. આ અમારાને, આ તમારા, આ તમે અમને શીખવાડ્યું છે. આ એક તિથિવાળા અને આ બે તિથિવાળા, આ ફલાણા ગચ્છના, આ ફલાણા ગચ્છના, આ પેલા સમુદાયના, આ સમુદાયના, આપણા મહારાજ, આપણા મહારાજ નહીં, આ તમે શીખવાડ્યું છે અમને. હું તમને એ કહેવા માંગુ છું કે સાધુ પાસે જાઓ તો પહેલા સમુદાય પૂછો કે પહેલા જ્ઞાન પૂછો. કઈ હદે આપણે સંકુચિત થઈ રહ્યા છીએ. આ આપણા ઓળખીતા મહારાજ સાહેબ છે, આપણા મહારાજ સાહેબ છે, એમની ભક્તિ વધારે કરવાની. એ આવે તો ઉપાશ્રયમાં ચાર વાર જવાનો, અને બીજા કોઈ નાના સાધુ સંત આવ્યા હોય જેમને આપણે ઓળખતા ના હોય, જેમની સાથે આપણી કોઈ ઓળખાણ ના હોય, જેમને આપણે કદાચ નામ ન સાંભળ્યું હોય, જેમની કદાચ બહુ પ્રસિદ્ધિ ન હોય, જેમનું કદાચ પ્રવચન બહુ સારું ન હોય, એમના પાસે એક વાર પણ જવા માટે તમે તૈયાર નથી. આ ગચ્છના, આ સમુદાયના, આ તિથિના ભેદમાં તમે અમને બાંધ્યા છે. અરે પ્રેમશ્રી દાદા તો ત્યાં સુધી કહેતા હતા કે તમે જે સાધુ પાસે જાઓ અને એ સાધુ તમને ભાગ પાડતા શીખવાડતો હોય, એ સાધુ તમને કહેતો હોય કે ભાઈ જોજે ફલાણા સમુદાયના મહારાજ સાહેબ આવે ને તો જ ગોચરી હરાવવાની, બીજા સમુદાયના મહારાજ સાહેબ આવે ને તો અનુકંપા સમજીને હરાવવાનું, આવું જે શીખવાડતો સાધુ હોય ને એ સાધુને પણ વંદન ન કરવા જોઈએ. સાહેબ સાધુનામ દર્શનમ પુણ્યમ. અને એક વસ્તુ બરાબર કાન ખોલીને સાંભળી લેજો, તમે આ તિથિના ભેદમાં ફસાયા, તમે આ સમુદાયના ભેદમાં ફસાયા, તમે આ ગચ્છવાદમાં ફસાયા તો અમારું તો જે થશે થશે, તમારું જીવન બરબાદ થઈ જશે. આ સમુદાયના છે, આપણા સમુદાયના છે, આપણા છે, આ પારકા છે, ક્યાંથી લાવ્યા બધા ભેદો તમે? સાધુ પાસે જાઓ તો સમુદાય પછી પૂછજો, પહેલા જ્ઞાન પૂછજો કે સાહેબ આપ કેટલો અભ્યાસ કર્યા છો. પહેલા જ્ઞાનની ખબર લેજો કે આપનો અભ્યાસ કેટલો છે, એમની પાસેથી તમને શું મળી શકે એમ છે. અને આ ભાગલા પડવાના કારણે આપણી શક્તિ ધીરે ધીરે હ્રાસ થઈ રહી છે, આપણે બધા જ ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે. દુનિયામાંથી આપણું વજૂદ ખતમ થઈ રહ્યું છે. આપણે ભલે અંદર અંદર રાજી થતા હોઈએ, અંદર અંદર પોરસાતા હોઈએ કે અમારે ત્યાં આટલું ને અમારે ત્યાં આટલું, પણ ઓલ ઓવર જોવા જઈએ તો જૈન ધર્મ ધીરે 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 સંકોચાઈ રહ્યો છે. બરાબર કાન ખોલીને સાંભળી લેજો, આ ભાગલા પડવાના કારણે. પ્રેમસુરી દાદાએ સંદેશ આપતા હતા, એક તિથિના મહાત્મા હોય તો પણ ગુરુ મહારાજ પાસે આવે, બે તિથિના મહાત્મા હોય એ પણ ગુરુ મહારાજ પાસે આવે, સ્થાનકવાસી હોય તો એ પણ ગુરુ મહારાજ પાસે આવે, દિગંબર હોય એ પણ ગુરુ મહારાજ પાસે આવે, શ્વેતાંબર હોય એ પણ ગુરુ મહારાજ પાસે આવે, તેરાપંથી હોય એ પણ ગુરુ મહારાજ પાસે આવે, અચલ ગચના હોય તો પણ આવે, પાયચંદ ગચના હોય તો પણ આવે, ખરતર ગચના હોય તો પણ આવે. આ તાકાત પ્રેમશ્રી દાદાની હતી, કારણ કે સાહેબ હંમેશા કહેતા હતા કે ઉપાશ્રયમાં ભલે આપણે અલગ અલગ હોઈએ પણ બહાર નીકળીએ ત્યારે આપણે માત્ર જૈન છીએ, બીજું કશું જ નથી. કેટલી દુઃખની વાત હોય કે આપણા જ તીર્થો માટે આપણી જ બે સંસ્થાઓ લડતી હોય, સુપ્રીમ કોર્ટની અંદર કેસો ચાલતા હોય, આ અમારું છે, આ તમારું છે, આપણા જ તીર્થો માટે આપણા ઝઘડાઓ ચાલતા હોય. અને હું તો માનું છું ચોક્કસપણે, સ્પષ્ટપણે, અને તમને કહું છું, શ્રાવકો મજબૂત બને ને તો સાધુને એક થતા વાર ન લાગે. શ્રાવકો જે દિવસે મજબૂત બન્યા એ દિવસે સાધુમાં એકતા આવી જશે, કેમ ના આવે? પણ તમે અમને જુદા પાડો છો, તમે ભાગ કરો છો. આ સમુદાય અમારો, આ સમુદાય તમારો, આ ગચ્છ અમારો, આ ગચ્છ તમારો, આ તિથિ તમારી, આ તિથિ અમારી. તમે એક તિથિ ના છો, અમે બે તિથિ ના છે. આ બધા જ ભાવનાઓને હૃદયમાંથી કાઢી નાખજો જો તમારે તરવું હોય તો. બાકી આ બધા ચક્કરમાં ફસાયા ને સાધુ તો સાધના કરશે અને બચી જશે, તમારી પાસે એવો કોઈ સાધનાનો માર્ગ નથી. સાધુ તો સાધના કરશે, પ્રાયશ્ચિત કરશે, એમનું હૃદય નિર્મળ છે, નીકળી જશે, તમે શું કરશો?
તમારી પાસે એવા ઉચ્ચ ભાવોની તાકાત નથી, તમારી પાસે એવા આલંબનો નથી, તમારી પાસે એવા ગુરુનું માર્ગદર્શન નથી, તમે કરશો શું, બચશો કેવી રીતે? એક સૂત્ર મગજમાં બરાબર બેસાડી દેજો. શ્વેત વસ્ત્ર આપણા માટે વંદનીય છે, એ કોઈ પણ ગચ્છ હોય, કોઈ પણ પંથ હોય, કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ તિથિ હોય, આપણા માટે વંદનીય. અને જે એ નિયમને ન માનતું હોય ને, એને પ્રેમથી બેસીને સમજાવવાનું કે ભાઈ સમજી જા, શું પડ્યું છે આ બધા. આ બધી વસ્તુઓના કારણે આપણો સમાજ ખતમ થઈ રહ્યો છે, આ બધી વસ્તુઓના કારણે આપણો સંઘ ક્ષીણ થઈ રહ્યો છે, આ બધી વસ્તુઓના કારણે આપણી શક્તિ ખતમ થઈ રહી છે. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.